હાલના સમયમાં દિવાળીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીનો તહેવાર હોય એટલે ગિફ્ટની અપેક્ષા દરેકને હોય. ત્યારે અંતર્ગત સુરતના કોર્પોરેટરોને દિવાળીની ગિફ્ટ મળી ગઈ છે. સુરતના મનપા દ્વારા 120 કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવશે. મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામોડોળ છે. નાના મોટા ખર્ચા ઉપર કાપ મુકાઈ રહ્યો છે. એટલું નહીં, શાસકોએ તો અધિકારીઓની ખરીદી સત્તા ઉપર પણ ફૂલ સ્ટોપ મૂકી દીધો છે. ત્યારે હવે 90 લાખનો ખર્ચો કરી પાલિકા તમામ કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદશે. એક લેપટોપ પાછળ 72,800 પ્લસ જીએસટીનો ખર્ચો કરી 120 નંગ લેપટોપ ખરીદી માટેની દરખાસ્ત ઇન્ફોર્મેશન સિસ્ટમ ડિપાર્ટમેન્ટ વિભાગે કરી દીધી છે. આગામી બુધવારે સ્થાયીમાં નિર્ણય લેવાશે. ચેરમેન પરેશ પટેલ પખવાડિયા સુધી રજા ઉપર છે, ત્યારે તેમની ગેરહાજરીમાં કાર્યકારી ચેરમેન બનાવી તેના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવાશે. ગત ટર્મમાં પણ લેપટોપ ખરીદીમાં લાખોનો ધુમાડો કરાયો હતો અને કોઈ ઉપયોગ પણ ન થયો. વર્ષ 2015માં પણ લેપટોપ પાછળ લાખોનો ધુમાડો કર્યો, પરંતુ ઘણા ખરા તો ચલાવતા શુદ્ધા નહોતો આવડતો. હાલ પરિસ્થિતિ એવી જ છે, ઘણાને ઉપયોગ આવડતો હોય નથી. કોરોનામાં ઓનલાઈન સામાન્ય સભામાં મોટાભાગના કાઉન્સેલરે તો મોબાઈલનો ઉપયોગ જ કર્યો હતો. ગત ટર્મમાં તો ઘરના ઉપયોગ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપાવી દેવાયા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.